તમારે બીજા કયા શબ્દ વપરાય છે? મારી માં, મમ્મી, પછી પરમેશ્વર શબ્દના બે સમાનાર્થી શબ્દ, ઈશ્વર, ભગવાન. આકાશમાં વીજળી તો સાગરમાં શું આવે? સામુજો મોજા. પછી નાર પ્રત્યય વાળો શબ્દ શોધીને લખો તો શું બોલવાનું? વેચનાર. પછી ખરીદનાર. ખરીદનાર. પછી બનાવનાર. બનાવનાર. પછી લખનાર. લખનાર. વેચનાર. વેચનાર. હવે પપ્પાને પપ્પાને શું કહેવાય? પપ્પાના પપ્પા દાદા. શું દાદા? પપ્પાના ભાઈ? ભાઈ કોણ? પપ્પાના ભાઈને શું કહેવાય? મામા. અરે આ શું, હમણાં તો બરાબર બોલી. પપ્પાના ભાઈ શું? કાકા. સરખી બેસજો. આ કેમ વિડિયો? પપ્પાની બેન? ભાઈ. મમ્મીની બેન? માસી. મમ્મીના ભાઈ કોણ? મમ્મીના ભાઈ મામા. પછી મમ્મીની મમ્મી? નાની. હવે કોને બોલાવશો? મારે નવું મકાન બનાવવું છે તો કોને બોલાવવાનું? કોઈને. એ મકાન બનાવવા માટે કોણ આવે? સામે જો. ઘડિયા. નવા કપડાં સીવડાવવા છે તો? ગાર્જી. લાકડાનું કોમ્પ્યુટર બનાવવાનું છે તો? સુતાર. તાવ આવી ગયો હોય તો ક્યાં જવાય? ડોક્ટર પાસે. પછી પાણીમાં ડૂબેલી વસ્તુના નામ બોલો. લક્કર. પ્લાસ્ટિક. પ્લાસ્ટિક ના ડૂબે. વજનમાં ભારે વસ્તુ ડૂબે બરાબર, તો શું? લોખંડ. પછી પ્લાસ્ટિક. પ્લાસ્ટિક તરે દીકરા. પથ્થર. લોખંડ, પથ્થર. એ બધે ડૂબી જાય. હવે પાણીમાં તરે એવું? કાગળ. પ્લાસ્ટિક. લાકડી. લાકડું. બરાબર. વજનમાં હલકી વસ્તુ તરે.